નમસ્કાર, આજ 5મી માર્ચ મંગળવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં પ્રધાનમંત્રી માનધન યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ યોજના માસિક 15,000થી ઓછી આવક ધરાવતા શ્રમિકો માટે છે. આ યોજનાથી અંદાજિત 42 કરોડ શ્રમિકોને વૃદ્ધાવસ્થામાં પેન્શન મળશે. લોકસભા ચૂંટણી નજીક આવતા ટિકિટોની ફાળવણી અંગે ચર્ચાઓએ જોર પકડ્યું છે. જામનગર લોકસભાની બેઠક માટે પણ ચિત્ર અસ્પષ્ટ છે. જામનગરમાં પાસ નેતા હાર્દિક પટેલને કોંગ્રેસ મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ છે. હાર્દિકને અમરેલી, પોરબંદર ઉપરાંત જામનગર બેઠક પરથી ચૂંટણી લડવાની ઓફર થઈ હોવાની વાતો વહેતી થઈ છે. કોંગ્રેસ પાટીદાર મતો અંકે કરવા હાર્દિક પર દાવ રમી રહી છે. તલાલાના કોંગ્રેસી ધારાસભ્ય ભગવાન બારડને ખનીજ ચોરીના કેસમાં સજા થઈ છે. ભગવાન બારડને 2 વર્ષ 9 મહિનાની સજા થતા તેમને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મૈત્રી કરારનો વધુ એક ષડયંત્રકારી કિસ્સો સામે આવ્યો છે. જામજોધપુર પંથકની શિક્ષિકા યુવતીનું ગાંધીનગરના શખ્સે શારીરિક શોષણ કર્યું છે. ગાંધીનગરના વસંત ઠાકોરે શિક્ષિકા સાથે મૈત્રી કરાર અંતર્ગત દુષ્કર્મ ગુજાર્યો હતો, તેમજ યુવતીનો બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવ્યો હતો. ગર્ભપાત પછી યુવતી પાસે મૈત્રી કરાર રદ કરવાના કાગળ પર જબરજસ્તી હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા. પીડિત યુવતીના આરોપોના આધારે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે. સૌની યોજના અંતર્ગત જામનગરના રણજીત સાગર ડેમમાં નર્મદા નીર આવ્યા છે. નર્મદા નીરને પગલે રણજીત સાગર નજીકનો કોંઝા ચેકડેમ ઓવરફ્લો થયો છે. ચેકડેમ છલકાતા સ્થાનિક ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે, જેનો લાભ લઈ ભાજપ પોતાનો પ્રચાર કરી રહ્યું છે તેવો આરોપ વિપક્ષ લગાવી રહ્યું છે. વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલે પણ આ અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમો પૂરા થવાની રાહ જોવાઈ રહી છે એવો કટાક્ષ કરીને અહેમદ પટેલે પોતાની વ્યથા વ્યક્ત કરી છે. આ હતા આજના મુખ્ય સમાચાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં ફરીથી મળશું. જય હાલાર, જય ભારત.